નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા, એ આપણે ચેપ્ટર જોઈ રહ્યા છે. આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરશું, જેનું નામ છે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન થવાની ક્રિયા. ચલો સૌથી પહેલા આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે કાચના પ્રિઝમ વિશેની વાત કરી હતી, ફરીથી એક વખત વાત કરી દઈએ. આ એક પ્રિઝમ છે, આ કાચનું પ્રિઝમ જેની અંદર પ્રકાશનું વક્રીભવનની ઘટના જોવા મળે છે. તો આ કાચના પ્રિઝમની અંદર કુલ આપણે જાણીએ છીએ આ ત્રણ સપાટી લંબચોરસ અને બે સપાટી કેવું છે, ત્રિકોણ સપાટી જોવા મળે છે. આમ આ પ્રિઝમ એટલે કે કાચના પ્રિઝમની આવી રચના જોવા મળે છે, જે અગાઉના લેક્ચરની અંદર આપણે એના વક્રીભવ વિશેની ચર્ચા કરી હતી. હવે આજે આપણે કાચના પ્રિઝમમાં શ્વેત પ્રકાશ, શ્વેત પ્રકાશ એટલે સૂર્યનો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ શ્વેત પ્રકાશ છે, એના વિભાજનની ક્રિયા વિશેનો માહિતી જોશું. ચલો બધાને ખબર છે ચોમાસાની ઋતુ હોય એટલે કે ચોમાસા દરમિયાન તમે મેઘધનુષ્ય જોયું હશે, જોયું છે ને બધે મેઘધનુષ્ય જોયું હશે, તો મેઘધનુષ્યમાં એક જુદા જુદા રંગનો પટ્ટો જોવા મળે છે. તો એવું શા માટે જોવા મળે છે? તો એ ઘટના આપણે પ્રિઝમ દ્વારા સમજીએ કે પ્રિઝમની અંદર જેવી ઘટના જોવા મળશે એવી જ ઘટના એ મેઘધનુષ્યની અંદર જોવા મળે છે. ચલો સૌથી પહેલા આપણે આ પ્રિઝમ વિશેની ચર્ચા કરીએ કે પ્રિઝમની અંદર પહેલા આપણે હોય પ્રકાશના વિભાજનની વાત કરીએ કે શ્વેત પ્રકાશનું વિભાજન કઈ રીતના જોવા મળે છે. પહેલા પ્રકાશનું વિભાજન કેને કહેવામાં આવે છે, વ્યાખ્યા શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને શ્વેત પ્રકાશનું વિભાજન કહેવાય છે. સાવ સરળ વ્યાખ્યા કેવી હોય તો કહી શકીએ, શું કીધું કે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ક્રિયા, વિભાજન એક પ્રકારનું છૂટું પડે. ચલો એ આકૃતિ દ્વારા સમજીએ. કાચનો પ્રિઝમ, જો કાચનો પ્રિઝમ તમારે શું કરવાનું છે, આ એક પ્રવૃત્તિ કરવા માટે સિમ્પલમાં સરળ પ્રવૃત્તિ છે. આ રીતના કાચનો પ્રિઝમ ત્રિકોણ વાળી સપાટી છે એને આ રીતના રાખશો, આ બાજુ આ એક સામે સાબુ એક પૂઠું રાખશો, આ એક કાગળનો ટુકડો અથવા કાપડ રાખો સફેદ કલર, સફેદ કલરનો કાગળનો ટુકડો આ બાજુની સાઈડ, આ બાજુની સાઈડ પૂઠો, પૂઠવામાં નાનકડું છિદ્ર કરવાનું કામ. હવે અહીંથી સૂર્યનો પ્રકાશ આવશે તો એ નાનકડા છિદ્રમાંથી પસાર થશે, તો એક નાનકડું કિરણપુંજ આવશે, આ ત્રિકોણવાળી સપાટી છે એમાં આપાત થશે, પછી આની અંદરના ભાગમાં વક્રીભવન એટલે કે વિભાજન થઈ અને જુદા જુદા રંગનો પટ્ટો જોવા મળશે. એટલે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ક્રિયાને એ પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. ચલો સમજીએ આકૃતિ દ્વારા. આ એક કાચનો પ્રિઝમ છે, હવે આ કાચના પ્રિઝમમાં કોઈ આ બાજુની તરફથી કોઈ શ્વેત પ્રકાશ એથી લીધો, શ્વેત પ્રકાશ સૂર્યનો પ્રકાશ, અહીંથી શ્વેત પ્રકાશ દાખલ કરું છું તેની અંદર કાચના પ્રિઝમમાં આ શ્વેત પ્રકાશ, અહીં પૂઠું રાખશું, પૂઠાનું નાનકડું એક છિદ્ર એટલે કે પૂઠાની સપાટીમાં દાખલા તરીકે આ રીતે રાખું, આ પૂઠામાં વચ્ચે શું રાખી, છિદ્ર રાખી, એટલે પૂઠું થયું એટલે કે પૂઠામાંથી છિદ્ર રાખે એટલે કિરણપુંજ, કે કિરણપુંજ નીકળશે. હવે થાશે શું ક્રિયા જોઈએ કે આની અંદર કે જ્યારે આ રીતના શ્વેત પ્રકાશનું એક કિરણપુંજ જ્યારે કાચના પ્રિઝમની ત્રિકોણાકાર સપાટી ઉપર આપાત કરવામાં આવશે ત્યારે એ પ્રિઝમ છે આની અંદર જેવો કાચની અંદર દાખલ થશે એ કિરણ ત્યારે વક્રીભવન એટલે કે વક્રીભવન થઈ વિભાજનની ઘટના જોવા મળે છે.
सही जीव त्रासु किरण आपा थई छे तो तमे જોઈ શકો છો આની અંદરના ભાગમાં કે જુદા જુદા રંગનો આ પટ્ટો જોવા મળે છે અંદરના ભાગમાં જોઈ શકો આ જુદા જુદા રંગ આવા જુદા જુદા સાત રંગનો પટ્ટો જોવા મળે છે એટલે કે તમે આ કાચના પ્રિઝમમાં તો એ કાચના પ્રિઝમની આ બાજુના ભાગમાં એક કાગળનો ટુકડો રાખવામાં આવશે ત્યારે આ બાજુના ભાગમાં જુદા જુદા સાત રંગનો પટ્ટો જોવા મળે છે જેમાં જોઈ તો જુદા જુદા રંગ નીચેથી જોતા જે ઝા ની વા લી પી ના રા જાણો છો ને ટુકડા નામ પણ જાતે ચાંદલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો રાતો એટલે લાલ રંગ કયો રંગ રાતો એટલે કે લાલ રંગ ચલો તો આમાં જોઈ શકો છો તમે કે જ્યારે શ્વેત પ્રકાશ આ કાચનો પ્રિઝમ કાચના પ્રિઝમમાં જ્યારે શ્વેત પ્રકાશ સૂર્યના પ્રકાશનો એક કિરણ દાખલ કરવામાં આવશે ત્યારે એનું વિભાજન થાય છે તો જોઈ પ્રકાશનું તેના ઘટક રંગો આ જુદા જુદા રંગો છે એ રંગોની અંદર વિભાજન કયા રંગો થયા જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતા રંગની અંદર વિભાજન થવાની ક્રિયા જોવા મળે છે આમ શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે ચલો આપણે જાણીએ છીએ કે જ્યારે સૂર્યનો પ્રકાશ છે તો સૂર્યનો પ્રકાશમાં આપણે આમ પ્રકાશ આવતો હોય ત્યારે આપણે કોઈ રંગ દેખાય નથી દેખાતો એટલે કે શૂન્ય અવકાશ હોય હવા હોય તો એમાં જોઈ શકી છું તો એમાં પ્રકાશનો વેગ છે ને એક સરખો છે તો વાક્ય બોલો કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અથવા ઝડપ કહી શકો એ સમાન હોય છે એટલે કે શૂન્યાવકાશની અંદર પ્રકાશના વેગ છે એ સમાન એટલે કે પ્રકાશનો વેગ બધા જ ઘટકો માટે સમાન છે પરંતુ તે જેવો માધ્યમમાં પ્રવેશે જો બીજા માધ્યમમાં પ્રવેશે માધ્યમમાં પ્રવેશે ત્યારે તે શ્વેત પ્રકાશના ના ઘટક રંગોનો વેગ એ બદલાય છે ચલો ટૂંકમાં શું કીધું કે જ્યારે શ્વેત પ્રકાશ સૂર્યનો પ્રકાશ જ્યારે હવાની અંદર એટલે કે શૂન્યાવકાશમાં હોય ત્યારે એ ઘટક રંગો આ જુદા જુદા એના ઘટક રંગો છે તો એ ઘટક રંગોનો વેગ સરખો હોય છે એટલા માટે આપણે રંગ દેખાતા નથી પણ જેવો એ કોઈ માધ્યમમાં પ્રવેશે એટલે કાચના માધ્યમમાં છે પાણીના માધ્યમમાં જેવા કોઈ માધ્યમની અંદર પ્રવેશે તરત જ એ રંગ છે ને એ જુદા જુદા કોણે વિભાજન થાય છે એટલા માટે આપણે બધાય રંગ કેવા દેખાય છે જુદા જે કેટલાકે અનુભૂતિ કરી હશે પ્રિઝમ સિવાય પણ કેટલીક જગ્યાએ સૂર્યની સામે તમે રાખ્યું હોય વસ્તુ તો સૂર્યનો પ્રકાશ એની અંદર શ્વેત પ્રકાશ દાખલ થઈ સામેની સાઈડ તમને રંગનો પટ્ટો જોવા મળે આ સાત રંગ થાય છે આવું ઘટના તો આ સાત રંગનો પટ્ટો જોવા મળે છે આમ કાચના પ્રિઝમમાં આ વિભાજન દ્વારા જે આ રંગ મળ્યા છે ને આ સાત રંગના પટ્ટાને વર્ણપટ કહેવામાં આવે છે શું કહે છે વર્ણપટ કહેવાય વર્ણપટની વ્યાખ્યા લખી તો શ્વેત પ્રકાશના વિભાજન દ્વારા મળતા રંગોના પટ્ટાને વર્ણપટ કહે છે જરો શું કીધું ફરીથી એક વખત જ્યારે શ્વેત પ્રકાશનું વિભાજન દ્વારા આ વિભાજન થઈ જો રંગનો પટ્ટો જોવા મળે ક્યાં રંગ ચામડી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો રંગ તો આ રંગનો પટ્ટો જોવા મળ્યો જેને શું કહેવાય વર્ણપટ કહેવામાં આવે છે એટલે કે શ્વેત પ્રકાશના વિભાજન દ્વારા મળતા રંગોના પટ્ટાને એ વર્ણપટ કહેવામાં આવે છે હવે વાક્ય સ્વરૂપે લખ્યું
આની અંદર જોઈએ તો જે રંગ જો આમાંથી રંગ જુદા જુદા છે કે જે રંગના પ્રકાશનો વેગ વધુ તેનું વિચલન ઓછું થાય છે અને તે ઉપરની તરફ જોવા મળે છે દાખલા તરીકે વાત કરી તો કેવો રંગ લાલ રંગ ચલો આ વાક્ય સમજી શું કહે કે જ્યારે શ્વેત પ્રકાશનું વિભાજન થાય વિભાજન એટલે એક પ્રકારનો શ્વેત પ્રકાશના ઘટક રંગ એવું શું કરવા થયું કે કાચનું માધ્યમ આવ્યું ત્યારે એનો વેગ શું થઈ જાય જુદો જુદો બધા રંગો જેના લીધે જેનો વેગ છે જેનો વેગ સૌથી વધુ જો આ ઝડપથી નીકળી જાય બહાર તો ઝડપથી બહાર કોણ નીકળી જાય તો કે રાતો રાતો એટલે લાલ રંગ તો કીધું જે રંગના પ્રકાશનો વેગ વધુ તેનું વિચલન વિચલન વાક બોલો તો જો વિચલન કેવું થયું ઓછું વિચલન થયું તો રાતો રંગ એનું વિચલન જેથી તે કયા તરફ ઉપરની તરફ જોવા પડે છે આનાથી ઊંડું રાખી તો જે રંગના પ્રકાશનો વેગ કેવો ઓછો તેનું વિચલન એ વધુ થાય છે જેથી તે નીચેની તરફ જોવા મળે છે દાખલા તરીકે કયો રંગ નીચેની તરફ જોવો જોઈએ તો કે જાંબલી રંગ થઈ શકીએ અહીંથી શ્વેત પ્રકાશનું વિભાજન દ્વારા સાત રંગનો પટ્ટો જોવા મળ્યો તો એ સાત રંગ છે એમાંથી જોવો જોઈએ જો ખૂણો આ વધુ પડ્યો આ ઓછો તો આ વિચલન કેવું થયું આનું વધુ વિચલન થયું એટલે એમ કહી શકીએ આનો વેગ ઓછો છે જેથી આનું વિચલન વધુ થયું છે જેથી આ રંગ ક્યાં જોવા મળે નીચે જોવા મળે છે તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે લાલ રંગ અને જાંબલી રંગ આ બંનેમાંથી કે સૌથી વધુ પ્રકાશનો વેગ કેમાં હશે તો કેની અંદર વેગ હશે તો કે લાલ રંગ આ બંનેમાંથી વિચલન કોનું વધુ થાય તો કે જાંબલી રંગનું વિચલન જોવા મળે છે ચલો આમ પ્રકાશના વિભાજન દ્વારા આમ પ્રકાશના વિભાજન દ્વારા એક સાત રંગનો વર્ણપટ જોવા મળે છે જે નીચેથી ક્રમમાં નીચેથી જોતા જાય તો નીચે પેલા કયો રંગ તો કે જાંબલી પછી નીલો પછી વાદળી પછી લીલો પછી એના ઉપર જઈ તો પીળો પછી નારંગી અને સૌથી ઉપર કયો રાતો રાતો છે કેવો રંગ લાલ રંગ જોવા મળે છે ચલો આ પ્રશ્ન કયો શ્વેત પ્રકાશનું એક કાચના પ્રિઝમ વડે એ વિભાજન થવાની ક્રિયા હવે આપણે બીજો પ્રશ્ન એટલે કે જે કાચના પ્રિઝમ વાળો જ આપણે પ્રશ્ન જોયો એ જ એના આધારે શ્વેત પ્રકાશના વર્ણપટનું પુનઃસંયોજન ફરીથી પાછું સંયોજન કરો આવો પ્રશ્ન છે અથવા આ રીતના પ્રશ્ન પૂછાય કે શ્વેત પ્રકાશના સાત ઘટક રંગોનું બનેલ છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ આકૃતિ સહિત સમજાવો ચલો સૌથી પહેલા આપણે જોઈએ કે સૌપ્રથમ આઇઝેક ન્યૂટન સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે એ પ્રિઝમ દ્વારા સૂર્યપ્રકાશના શ્વેત પ્રકાશનો એ વર્ણપટ એ
इंडियन अले टूक में कही सकी के सूर्य प्रकाश द्वारा वर्णपट मेळवा माटे ए प्रिज्म नो उपयोग सौ प्रथम कोने कर्यो आइज़ेक न्यूटन नामना वैज्ञानिक चलो हवे न्यूटन ने थोड़ुक रीचे के न्यूटन ने शुं कीधुं के आपणे અગાઉના પ્રશ્નની અંદર આપણે જોયું હતું કે કાચનો પ્રિઝમ છે તો એ કાચના પ્રિઝમમાં શ્વેત પ્રકાશનું વિભાજન થાય છે આપણે જોયું કે જ્યારે આ કાચના પ્રિઝમની ત્રિકોણાકાર સપાટી પર સૂર્યનો શ્વેત પ્રકાશ જ્યારે દાખલ થશે ત્યારે એ કાચના પ્રિઝમમાં એનું શું થાય વિભાજન વિભાજન થઈ અને કેટલા રંગનો તો કે સાત રંગનો પટ્ટો બને છે એક વર્ણપટ બને છે તો ન્યૂટને એવું વિચાર્યું કે આ પ્રિઝમ દ્વારા સાત રંગનો જ પટ્ટો જોવા મળે છે આનાથી વધારે રંગ થાય જોવા મળે તો શું કર્યું ન્યૂટને આના જેવો જ એક બીજો પ્રિઝમ લીધો હવે બીજો પ્રિઝમ લઈ એની જોડે જ રાખી દીધો આ રીતના અથવા નજીક રાખી દીધો આ નજીક રાખ્યો બે પ્રિઝમ રાખ્યા આ રીતના પછી શું કર્યું એને આ બાજુથી શ્વેત પ્રકાશ દાખલ કર્યો તો શ્વેત પ્રકાશ દાખલ કરતા એ વિભાજન થઈ અને આ બાજુ કાગળ રાખતા તોય સાત રંગનો જ પટ્ટો જોવા મળ્યો વધારે રંગ થયા નહીં જેના આધારે નક્કી કર્યું એને ન્યૂટને કે શ્વેત પ્રકાશ સાત રંગોનો જ બનેલો જોવા મળ્યો એટલે કે બે પ્રિઝમ આવા એક સરખા પ્રિઝમ એક સરખી સાઈડ જ રાખવામાં આવશે પછી ન્યૂટને એક બીજો પ્રયોગ કર્યો જેની અંદર શું કર્યું કાચનો પ્રિઝમ એક કાર્યનો ચત્તો રાખવામાં આવ્યો અને એવો જ પ્રિઝમ એક બીજો શું રાખ્યો ઉલટો પ્રિઝમ એટલે આ રીતના રાખવામાં આવ્યો જો આ ભાગ અને આ ભાગ આ રીતના ઉલટો રાખી અને આ બાજુના ભાગેથી શ્વેત પ્રકાશ દાખલ કર્યો ત્યારે શું જોવા મળે છે આપણે જોઈએ કઈ રીતના રાખવામાં આવ્યું છે આ રીતના આ એક કાચનો પ્રિઝમ આના જેવો જ એક સરખો પ્રિઝમ કોડ ધરાવતો હોય એક બીજો પ્રિઝમ લીધેલો છે આવા બે પ્રિઝમ લીધા એક તે પ્રિઝમ ને નામ આપું છું P1 અને એક P2 ચલો આ સમજૂતી માટે છે કે જ્યારે શું કહ્યું છે આ બે એક સરખા પ્રિઝમ છે આવું રાખવામાં આવશે તો ત્યારે એ સાત રંગનો જ પટ્ટો જોવા મળે પણ એને શું કહ્યું કે આ પ્રિઝમ છે આ પ્રિઝમ ને કેવો કરી નાખો ઉલટો પ્રિઝમ કરી નાખો એક પ્રિઝમ ને ઉલટો કરી નાખવામાં આવશે ત્યારે આ જ રીતનો આ રીતના પ્રિઝમ કર્યો જો આ રીતના પ્રયોગ કર્યો ન્યૂટને ન્યૂટને પહેલા શું કર્યું તો બે એક સરખા ચત્તા પછી શું કર્યું પ્રિઝમ પેલો પ્રિઝમ છે એને ચત્તો રાખ્યો અને બીજા પ્રિઝમ ને ઉલટો બંને પ્રિઝમ કોણ કેવો હોય સમાન હોય એ રીતના પછી શું કર્યું કે જ્યારે પેલા પ્રિઝમ માં શ્વેત પ્રકાશ દાખલ કરવામાં આવશે આ રીતના શ્વેત પ્રકાશ જ્યારે પેલા પ્રિઝમની અંદર દાખલ કરવામાં આવશે ત્યારે પ્રિઝમની અંદર દાખલ થઈ એનું શું થશે વિભાજન થશે એટલે કે સાત રંગનો પટ્ટો આ રીતના એ વિભાજન થાય છે બહાર નીકળે છે જો ક્રિયા શું ફરીથી એક વાત સમજી જ્યારે શ્વેત પ્રકાશ અહીં કોઈ પૂછું રાખવામાં આવશે ત્યારે આમાંથી શ્વેત પ્રકાશ એટલે કે સૂર્યનો પ્રકાશનો કિરણપુંજ એ દાખલ થશે ત્યારે સાત રંગનો પટ્ટો જોવા મળશે આ ઉપરના ભાગમાં આપણે જોઈ શકીએ છીએ કે નીચેના ભાગે કયો રંગ જાંબલી ઉપર કેવો લાલ લાલ એટલે રેડ અને વાયોલેટ દર્શાવે છે પછી જે રીતના આગળ વાયોલેટ અને રેડ રંગ પછી હવે શું કર્યું કે જ્યારે આ સૌથી પહેલી ઘટના આ શું થયું પ્રકાશનું વિભાજન થયું સૌથી પહેલા પ્રકાશનું વિભાજન થયા ત્યારે સાત રંગનો પટ્ટો હવે ઉલટા પ્રિઝમમાં જેવો દાખલ થશે ત્યારે ઉલટા પ્રિઝમમાં પાછું છે ને પુનઃસંયોજન એટલે ફરીથી ભેગું થવું એટલે આ રીતની ક્રિયા જોવા મળશે અને ફરીથી એ બહાર નીકળશે ત્યારે ફરીથી કેવો પ્રકાશ શ્વેત પ્રકાશ મેળવી શકીએ છીએ આ રેડ
અને આ બાય એટલે ચલો આ ન્યૂટનને આવો પ્રયોગ કર્યો તો ન્યૂટનના પ્રયોગની અંદર શું હતું કે જ્યારે બે કાચના સમાન પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ P1 અને P2 આ બે પ્રિઝમ લીધા એકને ચતો અને એકને શું રાખ્યો ઉલટો પ્રિઝમ જ્યારે પહેલા પ્રિઝમમાં જ્યારે શ્વેત પ્રકાશ દાખલ કરવામાં આવશે ત્યારે ઈસાત રંગનો વર્ણપટ એટલે કે પ્રકાશનું વિભાજન થઈ ઈસાત રંગનો વર્ણપટ જોવા મળ્યો ઈસાત રંગના વર્ણપટને એ ઉલટા પ્રિઝમમાં દાખલ કરતા પાછું એનું શું થયું પુનઃસંયોજન એટલે કે સાતે સાત રંગ એ પાછા જોડાઈ ગયા એટલે કે પ્રકાશનું પુનઃસંયોજન થઈ અને ફરીથી જ્યારે આ કિરણ એટલે કે આ પ્રકાશ સંચીનો બહાર નીકળ્યું ત્યારે એક જ કિરણ બહાર નીકળ્યું કયો શ્વેત પ્રકાશ કહેવાનો અર્થ કે શ્વેત પ્રકાશના વર્ણપટ છે એનું પુનઃસંયોજન કરતા ફરીથી શ્વેત પ્રકાશ મેળવી શકીએ છે ક્લિયર બધાને આ ન્યૂટનને કરેલો પ્રયોગ ચલો વાક્ય સ્વરૂપે લખી કે ન્યૂટને પ્રાયોગિક રીતે તારણ કાઢ્યું કે શ્વેત પ્રકાશ કેટલા રંગ ઓકે સાત ઘટક રંગોને અશ્વેત પ્રકારના સાત ઘટક રંગોનું પુનઃસંયોજન કરતા એટલે કે ફરીથી પાછા સંયોજન આ રંગોનું પુનઃસંયોજન કરી ફરીથી શ્વેત પ્રકાશ મેળવી શકાય છે આમ છેલ્લે એક વાક્ય કીધું આમ બાકી કીધું કે શ્વેત પ્રકાશ સાત ઘટક રંગોનો બનેલો છે ક્લિયર બધાને પ્રશ્નો સાવ ટૂંકમાં ન્યૂટને એક ચતો પ્રિઝમને એક ઉલટો પ્રિઝમ રાખ્યો એને શ્વેત પ્રકાશનું વિભાજન થયેલું વર્ણપટને પાછા ઉલટા પ્રિઝમમાં દાખલ કરતા ફરીથી પાછો પુનઃસંયોજન થયું અને પાછો શ્વેત પ્રકાશ મેળવી શકાય છે ચલો આ વાત થઈ ન્યૂટનનો પ્રયોગ ચલો છેલ્લે આ લેક્ચરની અંદર આપણે જોઈએલા ટોપિકને આધારે એક પ્રશ્ન પ્રશ્ન આવો છે કે પ્રકાશના સાત રંગનો વર્ણપટ છે કે જાંબલી નીલો વાદળી લીલો પીળો અને રાતો રંગ તો આ સાત રંગમાંથી કયા રંગનું સૌથી ઓછું વિચલન થાય છે તમારો જવાબ નીચે કમેન્ટ બોક્સની અંદર લખવાનો થશે ધન્યવાદ